केंद्रशासित दीव में भाजपा सांसद तरीके से तथा बीजेपी वक्त जंगी बहुमती थी विजय थेला लालू भाई पटेल ने विजय रेली योजाई जेमा दीव नी हजारों की संख्या में जनमेद नी उमटी पड़ी हती। ગીર સોમનાથ જિલ્લા નજીક આવેલા કેન્દ્ર શાસિત દીવ કે જે સહેલાણીઓ માટે સૌથી પસંદગીનું ફરવા લાયક સ્થળ છે। દીવનો દરિયો અને દીવમાં આવેલ ઐતિહાસિક ધરોહર આજે પણ સાક્ષાત જોવા મળે છે। ત્યારે દીવ અને દમણ જોડાયા શહેરમાં સાંસદ તરીકે ભાજપના લાલુભાઈ પટેલને ત્રીજી વખત ભાજપે વિશ્વાસ રાખી ટિકિટ આપવામાં આવી અને તેઓ સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિજય પણ બન્યા। દીવ અને દમણમાં માત્ર 1,37,000 જેટલા જ મતદારો છે, જેમાં મહિલાઓની મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ છે। ત્યારે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ ચૂંટણીમાં લોકોનો જનાદેશ ફરીથી ભાજપ તરફી આવ્યો છે અને કેન્દ્ર શાસિત દીવમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। દીવમાં યોજાયેલા વિજય રેલીમાં લાલુ પટેલ, તરુણા પટેલ, રામજી પારસમણી, બિપિન શાહ, શશિકાંત બામણિયા સહિત હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં દીવમાં વિકાસના કામો, શૈક્ષણિક હબ, રોજગારી, બંદર, જેટી સહિતના કામો હાથ ધરાશે તેમ લાલુ પટેલે જણાવ્યું હતું। મેં ટિકિટ આપી સર્વેમાં અમારા દેશના વડાપ્રધાન, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિતભાઈ ટિકિટ આપી અને છીટા માટે ટિકિટ આપેલી, મેં તમને જનતા અને કાર્યકર્તાને હેટ્રિક કરી ત્રણ વાર, આ સુધીમાં કોઈ જીતો નથી, મારી તમારી જનતાની જીત, કાર્યકર્તાની જીત, એમની મહેનત, માથાનો પછી પગ સુધી લાવ્યા, ખાવા પીવા વગર ગલી શરીર ફરી બધા જ અમે કામે લાગી ગયા અને એનું પરિણામ સારું આવ્યું અને ઈમાનદારીનું ફળ મળ્યું અમને હેરી પણ। મારું નામ તરુણાબેન લાલુભાઈ પટેલ, હું અત્યારે ત્રીજી વાર અમારા દમણ દીવથી હેટ્રિક મારીને ચૂંટાયેલા સાંસદ શ્રી લાલુભાઈ પટેલની ધર્મપત્ની છું। આજે અમે દમણ અને દીવ હોટલાઇનની અંદર પણ ત્રીજી વાર હેટ્રિક મારી, એનું શ્રેય મારી દમણ દીવની જનતાને જાય છે કે દમણ દીવની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અને લાલુભાઈને જનાદેશ આપ્યો છે। લાલુભાઈ દમણ દીવની જનતાના ચાહક છે, દમણ દીવની જનતા લાલુભાઈને ચાહે છે, લાલુભાઈ પોતે પણ દમણ દીવની જનતાના નાના મોટા કામ જે કંઈ અટકેલા હોય એ કરે। લાલુભાઈ પોતે સરળ સ્વભાવના છે, શાંત સ્વભાવના છે, એને ત્રીજી વાર ચૂંટાયા છતાં પણ એવો કોઈ અહંકાર કે અભિમાન નથી। હરેક દમણની જનતા સરળતાથી એને મળી શકે છે। 108 જેવું એનું કામ છે, 24 કલાક એના ફોન ચાલુ જ રહે છે। અમે પણ પોતે ઘરના પરિવાર પોતે પણ અમે 10 વાગ્યા સુધી કોઈ દિવસ પણ અમે એમ પૂછ્યું નથી કે તું ક્યાં છે, શું કરે, હજી સુધી આવ્યા નથી। હા, 10 વાગી ગયા હોય તો અમને થોડી ચિંતા થાય કે હજી સુધી ઘરે નહીં પહોંચ્યા, તો અમે એકવાર 10 વાગ્યા પછી પૂછી લે કે કોઈ કામમાં હોય તો ડિસ્ટર્બ નહીં કરીએ। બેન, ખાસ કરીને મારી જનતાનું જે બી કામ છે તે મારે કરવાનું છે। અમારી બાજુમાં ઉભેલી દયાબેન છે, એ લોકોનો 50-60 વર્ષનો રહેણાંક હતું, એના કરતાં બી કદાચ વધારે હશે। મારા નાના, મારા દાદા લોકો પણ અહીંયા વાન લઈને આવી ચૂક્યા, તે પહેલાંના એ લોકો અહીંયા એના પરિવાર લોકો રહેતા, એમ કે એ લોકોનો અત્યારે સ્માર્ટ સિટીના લીધે જે જેટી ડેવલપ થવાની તેના લીધે એ લોકોના રહેણાંકને તોડી નાખ્યો। આ લોકોએ પણ અમને એટલો બધો સાથ ને સહકાર આપ્યો કે એ લોકોનું રહેવાનું ઉપર આકાશ ને નીચે ધરતી છે, છતાં પણ એણે એ લોકોએ જ્યારે હું એ લોકો પાસે ગઈ મળવા માટે ત્યારે કીધું કે નહીં, અમે મોદી સાહેબના જ માણસો છે અને અમારું જે બી કરશે મોદી સાહેબ જ કરશે। આજે મોદી સાહેબ પર એ લોકોને રહેવાનું ઘર નથી, ઉપર આકાશ નીચે ધરતી છે, છતાં પણ મોદી સાહેબ પર એ લોકોને એટલા બધા વિશ્વાસ છે કે નહીં, અમારું જે બી થશે તે મોદી સાહેબ કરશે। બહુ બધાએ પ્રલોભન આપ્યું
બેન, ખાસ કરીને દીવ અને દમણ. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.